પપ્પી કલો દાદા ને દાદા માલ છે બેટા, પપ્પી ખાલે બેટા દાદા. હેલો, નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. અત્યારે વાગો આવે છે, સવારના 9 વાગો આવે છે. આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. સૌથી પહેલાં તમને બધાને આજે ભાદરવી બીજ બાબા રામદેવ પીરની બીજ છે, તો બીજની તમને હાર્દિક શુભેચ્છાઓ પાડું છું. અને ભગવાન અલગ ધણી આપણે સર્વે સબસ્ક્રાઈબરો અને સર્વે મિત્રોનું મંગલ શુભકામનાઓ પૂરી કરે તેવી પ્રાર્થના કરું છું. તો મિત્રો, આજનો બ્લોગ વિડીયોમાં બને રહેજો. આજનો બ્લોગ વિડીયો આજે જ્યાંનો દીકરી છે, જ્યાંનો દીકરીના પપ્પાના પપ્પા એટલે કે જ્યાંનો દીકરીના દાદા છે, તેમની આજે મરણતિથિ છે. અને તેમને આજે 12 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. તો આજે 12 વર્ષની પુણ્યતિથિ ઉપર આપણે તેમને પુષ્પાંજલિ કરવાનું છે. અને તેમને સ્મૃતિ દિવસ તરીકે તેમને આપણે ફૂલહાર અર્પણ કરીશું અને ધ્યાનો દીકરી પણ નમન કરશે. તો બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે હું જાઉં છું બજાર, જાઉં છું બજારમાં જઈને ફૂલહાર લાવવાનો છે. અને ફૂલહાર લાવીને પછી આપણે તેમને અર્પણ કરશું. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો અને જોતા રહેજો વિડીયો. અને સૌથી પહેલાં જો તમે નવા હો અને અમારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરી દેજો, જેથી તમામ વિડીયો તમારા સુધી મળતા રહે. હેલો મિત્રો, હું બજારમાં જઈને આવ્યો છું, ફૂલહાર લઈને આવી ગયો. અને પપ્પાના ફૂલહાર ફોટાને ફૂલહાર લગાવવાનો છે અને એક માળા પણ બદલવાનો છે. માળા પણ આ જુઓ, આ ફૂલહાર લઈને આવી ગયો છું. પછી આ બિસ્કિટ લાવ્યો છું, નાના ભૂલકાઓને બિસ્કિટ આપવાના છે. અને એક માળા લઈને આવ્યો છું. માળા ક્યાં મૂકી દીધી બેટા? એ ક્યાં ગઈ માળા બેટા? અહીલી આ માળા લઈને આવ્યો છું. અને જ્યાંનો દીકરી છે, જ્યાંનો દીકરી દાદા જોડે આવી ગઈ છે. દાદા બેટા, બેટા દાદા ક્યાં છે? દાદા ક્યાં છે? તો બેટા ઉભો થઈ જાય. દાદા ક્યાં છે? દાદા, દાદાને બોલાવો તો. ઓ બેટુ, દાદાને બોલાવો. દાદાને જજ કરો. ઓ અમારે છે ને જ્યાંનો દીકરી છે ને દાદાનો બહુ વેડો છે. દાદા નથી ને એટલે જ્યાંનો દીકરી બધાને દાદા કહે છે. જીયા આવે એનો ને બેટો. દાદા કહેતો દાદા, હા દાદાને પપ્પી, દાદાને પપ્પી કલાની છે. ચાલો હે, ચલો જ્યાંનું આપણે આપે છે ને, જ્યાંનું છે ને દાદાને પપ્પી કરશે. હવે બેટો પપ્પી કલો દાદા ને. દાદા માલ છે બેટા, પપ્પી ખાલે બેટા દાદા. હા પપ્પી કરો દાદા ને, પપ્પી કરો. એ ચોખા પાડી ગઈ છે ને, ચોખા ખાવા છે ત્યાંનું દીકરીને. Thank you.
તો મિત્રો આપણે મારા પપ્પા અને જાનુના દાદાને આપણે ફૂલહાર અગરબત્તી અને દીપ અર્પણ કરી દીધું અને તેમની 12મી વાર્ષિક પુણ્યતિથિ છે તો તેમની 12મી વાર્ષિક પુણ્યતિથિ ઉપર આપણે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમને યાદ કર્યા. પિતાશ્રીની વાત કરીએ તો પિતાશ્રીને 12મા વર્ષ પૂર્ણ થયા. તો મિત્રો પપ્પાને છે ને જાનુના દાદા અને મારા પપ્પાને 12 વર્ષ પૂર્ણ થયા અને 12 વર્ષની વાત કરું તો પપ્પાના અવસાન વિશે વાત કરું તો પપ્પાને હાર્ટ એટેક આવેલું હતું. આજનો દિવસ અમારા માટે દુઃખનો દિવસ હતો, કારણ કે તમને વાત કરું તો 5/9/2012ના દિવસે પપ્પા એમના મિત્રની સ્મશાન યાત્રામાં ગયા હતા. ત્યાં સ્મશાન યાત્રા ધનસુરા ખાતે સ્મશાન યાત્રામાં ગયા હતા. ત્યાં જઈને રસ્તામાં જ આવતા પપ્પાની ખેંચ આવી ગઈ હતી. ખેંચના કારણે પપ્પાને વધુ તકલીફ હતી તો એમને દૂર શકાય પણ તેવું નહોતું. તો તેમને 108 દ્વારા તેમને મોડાસા ક્રિષ્ના હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને થોડી સારવાર કરવામાં આવી, પ્રાથમિક સારવાર. પછી તેમને કહેવામાં આવ્યું કે તમે આગળ લઈ જાઓ. તો પપ્પાને ત્યાંથી અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં લગભગ 2 દિવસ જેટલા ત્યાં રાખવામાં આવ્યા, પરંતુ ત્યાં પણ તબિયતમાં કોઈ ફેરફાર સુધારો નહોતો લાગતો. તો પછી ત્યાંથી તેમને પાછા ફરી સરકારી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રિફંડ કરવામાં આવ્યા. ત્યાં તેમને લઈ ગયા. થોડા કલાકો પછી તેમને પોતાનો દેહ છોડ્યો હતો. તો પિતાશ્રી વાત કરો તો પિતાશ્રીનો સ્વભાવ પણ ખૂબ સરસ હતો, ખૂબ સરસ સ્વભાવ હતો. અને પિતાશ્રી આ તમે ઘર જોઈ શકો છો, આ મારું ઘર છે. તો આ ઘરની અંદર પિતાશ્રીએ ઘર બનાવેલું અને બનાવીને ખાલી ઘરમાં ગૃહ પ્રવેશ કરવાનું જરૂર. તે સમયગાળા દરમિયાન આવો આકસ્મિક બનાવ બની ગયો. બનાવ બન્યા બાદ પછી પિતાશ્રી અવસાન થયા બાદ બધી જવાબદારી ઘરમાં મોટો હું કહેવાય તો મારા પર આવી ગઈ. ત્યારબાદ અમે ધીરે ધીરે મેં પ્રાથમિક એક તરફ ભણવાનું બાકી શરૂ હતું અને એક બાજુ નોકરીનું પણ પ્રાઇવેટ નોકરી શરૂ કરી. અને સાથે સાથે જ અમે મારી વાત કરું તો મેં ખેતરમાં પણ કામ કરેલું છે. ખેતરમાં સૌપ્રથમ ડ્રીપમાં નોકરી કરી, ત્યાં પણ 12 કલાક નોકરી હતી. પછી ગટરનું પણ કામ કરેલું છે, ખોદકામનું કયા કામ પણ કરેલું છે અને સારી સ્વરૂપમાં પણ નોકરી કરેલી છે. આમ ઘણી તકલીફો વેઠ્યા પછી સરકારી નોકરી મળી હતી. અને સાથે સાથે જ પરિવારનું પણ સપોર્ટ હતો. પરિવારમાં કાકા મામા માસી બધાએ સપોર્ટ કર્યો, થોડું થોડુંક યોગદાન કરીને આ ઘર બનાવ્યું. જે અધૂરું કામ હતું તેમણે પૂરું કર્યું હતું. તો આજે પિતાશ્રીની 12મી પુણ્યતિથિ પર તેમના ચરણોને સચ્ચક નમન કરું છું. અને ઘરમાં બની રહેજો, મમ્મી સાથે થોડીક ચર્ચા કરીએ કે તેમને કેવી તકલીફો પડી, શું કર્યું. કારણ કે આજે પિતાશ્રી 12 વર્ષના ઘણા રહી ગયા અને ભગવાન તેમની આત્માને શાંતિ આપી.